ગયા હતા કે ભાઈ એકમ 20 છે, પછી મારું પ્રિય ગુજરાત એનું નામ, પછી એના વિશે આપણે સુરખાબ વિશે ભણી ગયા, ભણી ગયા ને સુરખાબ વિશે. ત્યાર પછી કચ્છનું નાનું રણ એના વિશે પણ ભણી ગયા. ત્યાર પછી કંડલા બંદર એના પણ વિશે આપણે માહિતી મેળવી લીધી છે. ત્યાર પછી પિયોટન ટાપુ એના વિશે પણ માહિતી મેળવી છે કે જામનગર જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી ગીર સિંહનું અભયારણ્ય, તો એ ક્યાં આવેલું છે? ગીરમાં, બરોબર છે. ત્યાર પછી છે સૌથી ઊંચો પર્વત ગિરનાર, બરોબર છે, એના પણ વિશે માહિતી મેળવી લીધી હતી. ત્યાર પછી આપણે જોયું હતું અન્ય પર્વતો, એ પણ આપણે બધા ભણી ગયા હતા અન્ય પર્વતો કયા કયા છે. ત્યાર પછી મત્સ્ય ઉદ્યોગ ક્યાં આવેલો છે? વેરાવળમાં એનું મોટું કેન્દ્ર છે, એ પણ આપણે ભણી ગયા હતા. ત્યાર પછી અલંગ બંદર, એ પણ તમને ખ્યાલ હતી, એ પણ તમે ભણ્યા હતા. મેં તમને પૂછ્યું હતું કે કોઈ અલંગ જોવા ગયું છે અને ત્યાં શું થાય છે? જહાજ ભાંગવાનો વ્યવસાય. ત્યાર પછી નર્મદા યોજના, સરદાર સરોવર યોજના વિશે પણ આપણે ભણી ગયા છીએ. આપણું ગુજરાતનું પાટનગર કયું છે? ગાંધીનગર, એના વિશે પણ આપણે માહિતી ભણી ગયા, બરોબર છે ને, કે સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર છે. ત્યાર પછી નળ સરોવર, એ પણ તમે ભણી ગયા કે અમદાવાદ અને સુરેન્દ્રનગર વચ્ચે આવેલું છે નળ સરોવર. અને છેલ્લે ભણ્યા હતા આપણે મોઢેરાનું સૂર્ય મંદિર. હવે પછી છે એ આપણું સ્વાધ્યાય છે. હવે અહીંયાથી આપણે ભણવાનું ચાલુ કરવાનું. ઓલું મેં એક વાર રિવાઇઝ કરી દીધું કે તમને પાછા જે સવાલ જવાબ આવે તો તમને વાંધો આવે નહીં, બરોબર છે. ચાલો, રોલ નંબર 60 નંબર, હા મિસ, પહેલું વાંચો બેટા. ગુજરાતમાં સુરખાબ નગર ક્યાં આવેલું છે? જો એના ઓપ્શન આવ્યા, હવે ઓપ્શન એ વાત તો જા અને જવાબ દે મને. અ અબડાસામાં, બ અલિયા બેટ પર, ક કચ્છના મોટા રણમાં, ડ ભુજમાં. બરોબર છે. ક્યાં? ભુજમાં આવેલું છે. તો તે વાંચ્યું ને, હું ભણાવું તો તમે ભણ્યા નથી લાગતા. અબડાસામાં, તો પેલો આન્સર આપણો બનશે ઓ અબડાસા. ચાલો, ત્યાર પછી રોલ નંબર 68 વાંચો બેટા બીજું. ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ માટેનું કેન્દ્ર ક્યાં આવેલું છે? વેરાવળમાં. ડાયરેક્ટ સીધો જવાબ આપણને મળી ગયો કે ગુજરાતમાં દીકુ તે ભાઈ તે કેટલા નું ત્રીજું વાંચ્યું, મેં બીજું મૂક્યું છે, બીજું વાંચવાનું હતું, તે જવાબ સીધો એનો આપી દીધો. ગુજરાતના કયા જંગલમાં સિંહ જોવા મળે છે? ગુજરાતના કયા જંગલમાં સિંહ જોવા મળે છે? ઓરાસુરના, ગીરના, ડાંગના, આપણો શું જવાબ બન્યો? બ, બરોબર છે. ચાલો, ત્યાર પછી ત્રીજું, રોલ નંબર 75 સોહિલ, 75 રોલ નંબર ત્રીજું વાત બેટા, ત્રીજું. ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર કયું છે? ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ, હા બેટા લવિસ બોલો. હા, ઓકે, હમણાં કહું બેટા, તારો બંધ કર દે માઇક સ્પીકર, એટલે કહો હમણાં સ્પીકર બંધ કરી દો. ઓકે,
ચાલો શું કીધું છે કે ગુજરાતના મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર કયું છે? તો શું આવ્યો, વેરા શું જવાબ આપ્યો આપણને? વેરાવળ. શું આવ્યું આન્સર આપણો? વેરાવળ. તો અહીં આપણે કરશું ક. હવે ચોથું, 77 રોલ નંબર 77, હમીશ ચોથું વાંચો બેટા. ભાવનગર જિલ્લાના અલંગ બંદરે કયો ઉદ્યોગ વિકસ્યો છે? સિમેન્ટ નો, બ રસાયણિક ખાતર નો, ક જહાજ બાંધવાનો ભાંગવાનો ને બાંધવાનો, અને ડ જહાજ ભાંગવાનો. મિસ ડ જહાજ ભાંગવાનો. હા, સરસ આન્સર આપ્યો કે આપણે ભાવનગર જિલ્લામાં જે અલંગ આવેલું છે એ જહાજ ભાંગવાનો ઉદ્યોગ આવેલો છે, એટલે આપણો જવાબ બનશે ડ. બરોબર છે. ત્યાર પછીનો પાંચમું, રોલ નંબર 83, માહિર. છે માહિર? આમીશ. હા, તો પાંચમું વાંચો બેટા. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષ ધરાવતા શહેર કયું છે? ગાંધીનગર, ભાવનગર, સુરેન્દ્રનગર કે જામનગર? કયું આવશે? ભાવનગર આવે છે. હમણાં જ મેં ભણાવ્યો, હજી મેં સૂચના આપી હમણાં જ કે સૌથી વધુ વૃક્ષ ધરાવતું છે. નહીં, એને એટલી ન ખબર હોય, એનું ધ્યાન નથી હોતું ક્યારે ભણવામાં, એટલે એને ખબર નથી હોતી. રમેશ 88 લખજો ને. શું? 88. ઓકે બેટા. કયો આવે માહિર? અત્યારે ક્યાં યોગ્ય હતો ભણવામાં? જયારે ભણાવતી હતી ત્યારે, હજી હમણાં જ મેં આગળ કીધું, થોડીક વાર પહેલા જ આગળ સૂચના આપી. ગુજરાતનું પાટનગર કયું છે? હવે લખી નાખો બેટા, હવે તારો જ વારો છે. હો, બોલો શું આન્સર આવશે? બીજા કોને ખ્યાલ છે સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે? કોણ કહેશે મને? બોલો. ગાંધીનગર. સરસ આન્સર. હવે માહિર ધ્યાન રાખજે, આપણું ગુજરાતનું પાટનગર ગાંધીનગર, અને સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર છે ગુજરાતનું ગાંધીનગર. ચલો, ત્યાર પછી કીધું છે ખાલી જગ્યા. કૌંસમાં આપી શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા. મેં કૌંસ નથી આપેલા, તમારે ડાયરેક્ટ મને જવાબ આપવાનો છે. રોલ નંબર 52, પહેલી ખાલી જગ્યા વાંચો બેટા. રો પીરો પીરો ટન ટન પીરો ટન ટ તા લુ તા પા મારો મિસ અવાજ નથી આવતો મિસ ગ્રહ. તો બીજાને વાંચવા દઈ દો ને હવે. ના ના મિસ. તો વ્યવસ્થિત વાંચ. પીરો ટન ટાપુ ખાલી જગ્યા. પિરોટન ટાપુ ખાલી જગ્યા. જિલ્લામાં આવેલો છે. શું જવાબ આવશે? શું આન્સર આવશે એનો? પિરોટન ટાપુ ક્યાં આવેલો છે? મેં ભણાવ્યું તો જે હમણાં બોલ્યું હતું, પિરોટન ટાપુ અહીં આવેલો છે. કોઈને એ કોઈ ભણવામાં ધ્યાન દીધું જ નથી આપણે, એટલે આપણને ક્યાંથી યાદ હોય. આજે હું તમને આ પીડીએફ સેન્ડ કરવાની છું, બધા ઉતારી લેજો. શું જવાબ આવશે? જામનગર. સ્પીકર વચ્ચે વચ્ચે ઓન ન કરો, જેથી કરીને આપણને ડિસ્ટર્બ ન થાય. પિરોટન ટાપુ છે એ જામનગર જિલ્લામાં આવેલો છે. ચાલો, રોલ નંબર 88,
88 છે, 88 88 રોલ નંબર 93 રાત તો બેટા બીજું ગુજરાત નું એકમાત્ર ગીરી મથક ખાલી જગ્યા છે, કયું? વેરી ગુડ આન્સર આવ્યો, બસ સરસ આન્સર આપ્યો. સાપુતારા, સાપુતારા છે એ ગુજરાત નું એકમાત્ર ગીરી મથક છે. સરસ, ચાલો ત્યાર પછી રોલ નંબર 88 આવ્યો કે ન આવ્યો? હજી છે કે નથી? 88 કોણ છે? 88 જીસન વાંચો. 88 ત્રીજું સરખું સમજાતું નથી બેટા તારું. સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી પર તૈયાર કરવામાં આવી છે. શું આન્સર આવશે? કઈ નદી ઉપર આવે છે સરદાર સરોવર યોજના? ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા નદી. વેરી ગુડ, જો સરસ આન્સર આપ્યો. ભાઈ વિચારીને નર્મદા નદી તો છે ને, સરદાર સરોવર યોજના પણ નર્મદા નદી પર તૈયાર કરવામાં આવ્યું છે. બરોબર છે, ચાલો 60 રોલ નંબર 60 રોલ નંબર 60 નથી. 60 રોલ નંબર કે છે? ઓકે 68 રોલ નંબર વાત તો બેટા. ચોથું ગુજરાત ના ખાલી જગ્યા સરોવરમાં શિયાળો થતા ગુજરાતના ખાલી જગ્યા સરોવરમાં. વેરી ગુડ, સરસ આન્સર ભાઈ. નળ સરોવર, નળ સરોવરમાં જયારે શિયાળો શરૂ થાય તો જાત જાતના પક્ષીઓ આવે છે. ચાલો ત્યાર પછી પાંચમું રોલ નંબર 75 મોપસો હિલ વાંચો. શું આવશે આન્સર? ક્યાં આવેલું છે ગુજરાતમાં સૂર્ય મંદિર? આવડે છે સોહિલ? જવાબ ક્યાં આવશે? શું જવાબ આવશે બોલો. નથી આવડતું? મોઢેરામાં. ગુજરાતમાં સૂર્ય મંદિર મોઢેરામાં આવેલું છે. ચાલો ત્યાર પછીનો સવાલ, નીચે આપેલા ખરા ખોટા જણાવો. રોલ નંબર 77 વાંચો બેટા. પેલું ગુજરાતનું સૌથી મોટું બંદર ભાવનગર છે. ખોટું. ખોટું. વેરી ગુડ, ખોટું આવશે કે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા છે, એટલે આ ખોટું બનશે. ચાલો બીજું રોલ નંબર 83 માહિર. શું આવશે આમાં? બીજામાં. પેલા વાત સવાલ વાંચો. મહી નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. ખોટું. ખોટું. સૌથી મોટી નદી કઈ છે તો? નર્મદા. વેરી ગુડ, ચાલો સરસ. ચાલો ત્રીજું
88 રોલ નંબર. હા મિસ. વાંચો ત્રીજો. હા મિસ. આપણા દેશમાં એકના પર ઉદ્યોગ ઉત્પાદનનો ધનો 18થી વધુ ઓછું વર્ષના નાના રણમાં કા પાકે છે. અહીંયા પો આવે છે, પાકે છે. તો શું આવશે, સાચું કે ખોટું? સાચું. વેરી ગુડ. સાચું આવશે કે ગુજરાતના નાના રણમાં કચ્છનું અડધાથી વધારે મીઠું છે, એ ખાલી કચ્છના નાના રણમાં પાકે છે. તો સાચું આવશે, ઉત્પાદન ત્યાં વધારે થાય છે. રોલ નંબર 93. પાંચમો વાંચો તો બેટા, ચોથું વાંચો તો બેટા. બનાસકાંઠામાં ક્યાં આવ્યો છે? બનાસકાંઠા. ચાલો 52 રોલ નંબર. હેલો મિસ. હા મિસ. બેટા વાંચો બેટા પાંચમો. રાજા મંદિર બધા વ્યુ છે. તો જો શું કીધું છે કે સોલંકી રાજા ભીમદેવે મોઢેરાનું સૂર્ય બંધાવ્યું હતું. સાચું કે ખોટું આવશે? સાચું. વેરી ગુડ. સાચું આવશે કે એને બંધાવ્યું હતું. હા બેટા બોલો. ઓકે બેટા, અને તારું સ્પીકર છે ને, સ્પીકર પણ ઓફ રાખતો. હા ચાલો, ત્યાર પછી જોઈએ તો સવાલ જવાબ છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દમાં લખો. બરોબર છે? તો મને હવે રોલ નંબર 63 જ જોઈન્ટ થયો છે, અને પહેલો ઈ વાંચશે. ગુજરાત રાજ્યના પક્ષી કયું છે? ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? ચાલો મને આન્સર આપો. નહી બેટા, ઈ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. કેવું છે? ઈ રાષ્ટ્રીય પક્ષી છે, આખા દેશ નું છે, આપણું રાજ્ય નું, ગુજરાત નું પક્ષી. વેરી ગુડ. જો એને એને સરસ સાચો આન્સર આવડી ગયો. સરસ. સુરખાબ. શું આવશે? ચાલો બીજું, રોલ નંબર 60 નંબર બીજું વાંચો બેટા. રોલ નંબર 60 નંબર. છે 60 નંબર? ના તો હું બીજાને નંબર ટર્ન આપી દો. રોલ નંબર 60. ઓકે, રોલ નંબર 68. હા મિસ. બેટા વાંચો તો બીજું. ગીર અભયારણ કયા પક્ષી માટે છે? હવે પક્ષી નથી, ત્યાં પ્રાણી આપણે બોલવાનું છે. ગીર અભયારણ કયા પાણી પ્રાણી માટે છે? સી. વેરી ગુડ. સાચો આન્સર મળ્યો. હો ભાઈ, આપણને સિંહ માટેનું છે. સરસ. ચાલો ત્યાર પછી રોલ નંબર 75. હા મિસ. ત્રીજું. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ચાલો મને કહો કયો આવશે જવાબમાં. શું આવશે? મિસ ગિરનાર. વેરી ગુડ. ગિરનાર આવશે. બરોબર છે આન્સર ત્રીજાનો. ચાલો 77 રોલ નંબર.
ચોથું વાંચો બેટા. સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? ડામનગર. ડામનગર અમદાવાદ છે, સૌથી નાનો જિલ્લો છે એટલે કચ્છ છે, સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો કચ્છ અને સૌથી નાનો છે એ ડાંગ. બરોબર છે, તો ડાંગમાં સાપુતારા છે એ આવેલું છે. વેરી ગુડ. ચાલો રોલ નંબર 83 એને બેટા યાદ તો કરવા દે થોડીક વાર, પછી તું બોલજે. શું આવશે એને? અમારે છે ને માહિર નું ધ્યાન નથી હોતું ભણવામાં એટલે એને કઈ યાદ નથી રહેતું. કા માહિર વાતોમાં જ અમે હોઈએ. શું આવશે? ચાલો બોલો. વેરી ગુડ. સરદાર સરોવર યોજના. જો જવાબ આવી ગયો આપણો, અહીં છે ને આનું સ્વાધ્યાય છે ઈ પૂરું થાય છે. બરોબર છે. હવે હું સીધું આના પછી 21મું ચેપ્ટર જે આપણું છે ને ઈ ચાલુ કરી દઉં છું, કે જેથી કરીને આપણો સમય છે ઈ બગડે નહીં. હજી આપણે 10 ચેપ્ટર ચલાવવાના છે એટલે 21મું ચેપ્ટર છે એ હું ચાલુ કરી દઉં છું. અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. હવે 21મું ચેપ્ટર છે આપણું કે વ્યક્તિઓના લોકપ્રિય નામ. કોઈ વ્યક્તિ હોય એના લોકપ્રિય નામ છે જો આપણું ચેપ્ટરનું નામ છે 21મું ચેપ્ટર. બરોબર છે. માનો કે તમે હોય તો તમારું હુલામણું નામ કઈક રાખ્યું હોય. બરોબર છે. તમને કઈક બીજા નામથી તમારા ઘરમાં કોઈક બોલાવતા હોય ઈ એને એમ તમારું લોકપ્રિય નામ હોય કે ભાઈ તમને એનથી બધા ઈ નામથી પણ તમને ઓળખતા હોય. બરોબર છે. તો એવા કઈ કયા નામ છે તો આપણે જોઈએ. તો હું કીધું છે અહીં કેટલીક વ્યક્તિઓ અને તેના લોકપ્રિય નામ આપ્યા છે, તેનું અધ્યયન કરો અને યાદ રાખો. આપણે ખાલી યાદ રાખવાનું છે અને એનું અધ્યયન કરવાનું છે. બરોબર છે. કે આ લોકપ્રિય વ્યક્તિ કઈ કઈ છે અને કોણ કોણ છે. બરોબર છે. ચાલો તો પહેલું નામ છે તમારા ચિત્રની અંદર તમને દેખાશે જો અહીંયા પહેલું આપેલું છે મોહનદાસ ગાંધી. હવે મોહનદાસ ગાંધી છે, મોહનદાસ ગાંધી એટલે કોણ? તો કે ગાંધી બાપુ. ગાંધી બાપુ છે એનું લોકપ્રિય નામ શું છે? જુઓ તો એના સામે જ આપેલા છે એના લોકપ્રિય નામ. એના કયા કયા છે? તો મહાત્મા, બાપુ અને રાષ્ટ્રપિતા. કયા કયા એના લોકપ્રિય નામ આપ્યા છે? મહાત્મા, બાપુ અને રાષ્ટ્રપિતા. ગાંધીજીને લોકો મહાત્મા નામથી ઓળખે છે, પછી રાષ્ટ્રપિતાના નામથી ઓળખે છે અને બાપુના નામથી પણ ઓળખે છે. ખાલી તમે એમ કહો કે બાપુ કોણ હતા તો તમને સીધી ખબર પડી જાય કે ગાંધીજી. તમને એમ કે રાષ્ટ્રપિતા કોણ હતા તો તમે સીધા કહી દો કે ગાંધીજી. તો આવી રીતના છે એ અલગ અલગ નામ છે એનથી ઓળખાય છે. એવું જ બીજું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલને કયા કયા નામથી ઓળખાય છે? તો સરદાર લોખંડી પુરુષ એને બે નામથી ઓળખવામાં આવે છે, સરદાર અને લોખંડી પુરુષ. તો હું તમને એમ પૂછું કે લોખંડી પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે તો તમે શું કહેશો? વેરી ગુડ. સરદાર, સરદાર વલ્લભભાઈ પટેલ ને. અને હું એમ કહું કે લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલ છે એને બીજા કયા નામથી ઓળખાય છે? તો સરદાર નામથી. બરોબર છે. ચાલો ત્રીજું છે બાળ ગંગાધર તિલક. બાળ ગંગાધર તિલક તો એને લોકમાન્ય થી ઓળખાય છે. શેનાથી ઓળખાય છે? લોકમાન્ય.
ત્યાર પછી ચોથું છે જયપ્રકાશ નારાયણ. જયપ્રકાશ નારાયણ તો એને લોકનાયક તરીકે ઓળખાય છે. સેનાથી ઓળખાય છે? હા, લોકનાયક. એટલે આ તમારે જે જે વસ્તુ હું કઉ છું ને એ બધું યાદ રાખવાનું છે. ખાસ પાંચમું છે ચિત્તરંજન દાસ. ચિત્તરંજન દાસ તો એને દેશબંધુ. આ બધાને શું કામ દેશબંધુ ને લોકનાયક ને લોકમાન્ય, આ બધા છે ને જ્યારે દેશમાં આઝાદી માટે લડત કરતા હતા ને ત્યારે ઈ સમયે આ બધા એ લડતમાં જોડાયેલા હતા, એટલે અમુક એવા નામ એને આપેલા છે. ત્યાર પછી છઠ્ઠું છે ચક્રવર્તી રાજગોપાલચારી. ચક્રવર્તી રાજગોપાલાચારી એને બોલાવવામાં આવે છે રાજાજી. રાજાજી. ત્યાર પછી આપણે જોશું આગળ, બરોબર છે? તો સાતમું, એમાં સાતમામાં શું કીધું છે? રવિશંકર વ્યાસ. રવિશંકર વ્યાસ ને લોકો મહારાજ, રવિશંકર ને યાદ રાખજો, મહારાજ રવિશંકર મહારાજ તરીકે ઓળખે છે. મહારાજ કયો ને એટલે તમારા નામ ઉપર સીધું રવિશંકર જ આવી જાય, એટલે રવિશંકર મહારાજ. આઠમું છે સુભાષચંદ્ર બોઝ. એ તમે ખૂબ નામ સાંભળ્યું હશે નેતાજી તરીકે. ઈ છે ને જયારે લડત થઈ ને, જયારે આઝાદી માટેની જયારે લડત ચાલુ હતી ત્યારે ઈ સૌથી આગળ તરીકે બહુ રહેતા હતા, એટલે લોકો એને નેતાજી કહેતા હતા. બધું જ કઈ પણ કરવાની હોય, યોજના બનાવવાની હોય તો બધે જી આગળ રહેતા, એટલે એને નેતાજી કહેવામાં આવતા હતા. નવમું પ્રેમાનંદ. પ્રેમાનંદ ને આખ્યાનકાર, ઈ છે ને લેખક હતા. પ્રેમાનંદ છે ઈ એક લેખક હતા, એને આખ્યાન લખતા હતા, એટલે એને આખ્યાનકાર કહેવામાં આવતા હતા. ત્યાર પછી આપણે જોઈએ તો આપણી બીજી સ્લાઇડ જોઈએ તો એમાં આપણને નામ આપ્યા છે ઘણા બધા, બરોબર છે? એમાં આપણે દસમું જોશું. નવ સુધી થઈ ગયું, દસમું નામ આવ્યું આપણું દયારામ. દયારામ ને લોકો ભક્ત કવિ તરીકે, દયારામ છે એ કવિ હતા, કવિતાઓ લખતા હતા, એટલે ભક્ત કવિ તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યાર પછી અગિયારમું છે સમ્રાટ અશોક. તમને એ યાદ હશે અશોક રાજા, રાજા સમ્રાટ અશોક, એને સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવતા હતા અને અશોક રાજાને પ્રિયદર્શી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. અત્યારે હું ખાલી સમજાવું છું, એનું જયારે સ્વાધ્યાય આવશે ત્યારે તમારે બધાને એના આન્સર આપવાના રહેશે. આજે હું તમને આ પીડીએફ સેન્ડ કરી દઈશ એટલે તમે આ લોકો વસ્તુ ઉતારી લેજો. 26 નામ છે, 26 નામ છે એ તમારે ઉતારી લેવાના છે. જયારે હું તમને આનું સ્વાધ્યાય કરાવું ત્યારે તમારે બધા આન્સર આપવાના છે. એ સીધા બુકમાં ઉતારી લેજો, બરોબર છે? ચાલો, બુકમાં તો આપેલું જ છે ચેપ્ટર, એટલે તમારે કઈ ઉતારવાનું રહેશે નહી. બારમું છે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી નું નામ તમે બહુ સાંભળ્યું હશે. આપણે તમે આગળ જોશો ને ત્યારે બુકમાં આવશે, હોતે તમે એના કાવ્યો આવશે ઝવેરચંદ મેઘાણીના. એના એ શાયર હતા, એક રાષ્ટ્રીય શાયર હતા. આખા જયારે આપણે ગુજરાતનું જે છે આખા રાષ્ટ્રનું, ભારતના રાષ્ટ્રીય શાયર કહેવાતા હતા એ ઝવેરચંદ મેઘાણી. આપણા ભાવનગરના હતા, તમને કોઈને ખ્યાલ હોય ને તો કહી દો. તેરમું છે રવિશંકર રાવળ. રવિશંકર રાવળ છે ને એક મોટા ચિત્રકાર હતા. શું હતા? મોટા ચિત્રકાર, એટલે એને લોકો કલાગુરુ કહેતા હતા, ચિત્રકાર હતા એટલે. ચૌદમું છે લાલા લજપતરાય. લાલા લજપતરાય પણ જયારે ઈ સમયે જયારે લડત હાલતી હતી ત્યારે એમાં આગળ પડતા હતા, એટલે એને કેસરી પંજાબ કહેવામાં, પંજાબ કેસરી કહેવામાં આવતું. આ નામનું એક છાપું પણ આવે છે અત્યારે, હજી હાલમાં પંજાબ કેસરી નામનું એક છાપું. આપણે કેમ ગુજરાત સમાચાર ને સુરત સમાચાર આવે છે, એવી જ રીતના હજી હાલમાં પંજાબમાં પંજાબ કેસરી નામનું છાપું પણ આવે છે. ત્યાર પછી જોઈએ તો આપણે પંદરમું શ્રીમતી ઇન્દિરા ગાંધી. આપણી સૌથી પહેલા મહિલા, જે આપણે કેમ વડાપ્રધાન બને એવી રીતના મહિલા વડાપ્રધાન બન્યા હતા, અને એનું નામ હતું પ્રિયદર્શિની. પ્રિયદર્શિની નામ હતું, એને લોકો પ્રિયદર્શનની નામથી ઓળખતા હતા.
ચલો ત્યાર પછી સોળમું જોઈ, સોળ માંથી આગળ જોઈએ ની તો સોળમું છે ખાન અબ્દુલ ગફાર ખાન. ખાન અબ્દુલ ગફાર ખાન તો એ શું હતા? તો એ હતા સરહદના ગાંધી. જો અહીંયા આપેલું છે સરહદના ગાંધી હતા, એટલે એનું નામ હતું સરહદના ગાંધી. કોણ? તો ખાન અબ્દુલ ગફાર ખાન. સત્તરમું છે પંડિત જવાહરલાલ નહેરુ. એને લોકો ચાચા તરીકે પણ ઓળખતા હતા, પંડિત જવાહરલાલ નહેરુ. ને તમે આપણે છે ને 25 ડિસેમ્બરે આપણે બધા કરીએ છીએ, 5 સપ્ટેમ્બર શિક્ષક દિન ઉજવીએ છીએ ને, ત્યારે એ પંડિત જવાહરલાલ નહેરુના નામથી ઓળખીએ છીએ. એટલે ચાચા નહેરુ. એને બાળકો બહુ પ્રિય હતા. અને એને શાંતિદૂત પણ કહેવામાં આવતા હતા. કોણે સ્પીકર ઓન કર્યું? સ્પીકર કોનું ઓન થયું? 18મું દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજી ને લોકો હિન્દના દાદા તરીકે ઓળખતા, હિન્દના દાદા તરીકે ઓળખતા. 19મું સ્પીકર બંધ કરી દો તો જેનું ચાલુ છે. સરોજની નાયડુ. સરોજની નાયડુ તો એ કોણ હતા? ભારતનું બુલબુલ. બરોબર છે. 20મું રવિન્દ્રનાથ ટાગોર. તો એને ગુરુદેવ અને કવિવર તરીકે ઓળખતા હતા. 21મું શેખ મોહમ્મદ અબ્દુલ્લા, શેરે કશ્મીર. 22મું વિનોબા ભાવે, એને આચાર્ય. 23મું એ દીનબંધુ. કોણ હતા? તો કે એન્ડ્રુ સી એફ. અને છેલ્લે ચાર નામ છે, બોલી જાઉં છું ત્રણ નામ, એટલે અહીં આપણું ચેપ્ટર આનું જે છે એ પૂરું થાય, એનું સ્વાધ્યાય બાકી રહેશે. એમ એસ ગોવાલકર, તો એને ગુરુજી તરીકે ઓળખતા હતા. 25મું વીર ભગતસિંહ, તો એને શહીદ આઝમ. અને 26મું બાબા સાહેબ આંબેડકર, તો એ દલિતોના દ્વારક. તો આ 26 નામ છે. 26 તમારા એના હુલામણા નામ, લોકપ્રિય નામ છે, એ યાદ રાખવાના છે. હું તમને આજે જ આ પીડીએફ હમણાં સેન્ડ કરી દઉં છું, એટલું યાદ રાખી અને નેક્સ્ટ ટાઈમ આપણે આનું સ્વાધ્યાય કરીશું. ચાલો, બરોબર, ઓકે, ચલો બાય, નેક્સ્ટ મળીશું.